गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। फरीवार आपणे ऑनलाइन लेक्चर में आपणे अत्यारे आगळ वधीशुं। हवे एमां आपणे आपणा कोर्समां अत्यारे छेलू एक चेप्टर बाकी छे, ए चेप्टर अत्यारे आपणे जोशुं। तेनुं नाम छे चेप्टर नंबर 10, वर्तुळ। तो वर्तुळनी आपणे चर्चा करीशुं कि वर्तुळमां कई रीतनुं होय, तेना थोड़ाक आपणे प्रमेय जोशुं, एना थोड़ाक एक्जाम्पल जोशुं अने थोड़ी खाली जग्याने ए बधीनी चर्चा आपणे करीशुं। तो सौथी पहेला आपणे वर्तुळना अमुक पदोने ओळखी, वर्तुळमां अमुक अमुक डेफिनेशन आवे छे, अमुक व्याख्या आवे छे, एनी चर्चा करी। तो सौथी पहेली वस्तु, तमने खबर छे के वर्तुळ कोने कहेवाय, एटले के तमे कोई पण बिंदुने केन्द्र लई, कोई पण बिंदुने हुं अहींया केन्द्र लई लउं, નાનું ટપકું કરું, અને કોઈ પણ માપની ત્રિજ્યા લઈ અને હું એક વર્તુળ રચી શકું છું। કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ અને કોઈ પણ માપની ત્રિજ્યા લઈ અને આપણે એક વર્તુળ દોરી શકીએ છીએ। હવે એ વર્તુળના બીજે કેટલાય વસ્તુની આપણે અંદર ચર્ચા કરવાની છે। તો હવે આપણે વર્તુળના સૌથી પહેલા વર્તુળના ભાગોની ચર્ચા કરીશું। વર્તુળના કેન્દ્રની, વર્તુળના બિંદુની, આ વર્તુળનું કેન્દ્ર છે, આ વર્તુળના કેન્દ્રને હું ઓ નામ આપી દઉં। હવે આ વર્તુળનું કેન્દ્ર અને આ જે ફરતી કોણનો ભાગ છે એ શું કહેવાય, વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે। અને એ વર્તુળનો પરિઘની હવે આપણે વ્યાખ્યા લખી લઈએ, તો વર્તુળની પૂર્ણ લંબાઈને સૌથી પહેલા વર્તુળનો પરિઘ। તો વર્તુળનો પરિઘ કોને કહેવાય, તો સૌથી પહેલા એ વ્યાખ્યા સમજી, વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે। વર્તુળની પૂર્ણ લંબાઈ એટલે કે આ વર્તુળ આખે આખું કેવડું લાંબુ છે, આ એ વર્તુળનો શું થયો, પરિઘ કહેવાય। અને જે વચ્ચેના ભાગમાં જે વર્તુળના બધી બાજુના બિંદુઓથી જેનું અંતર સરખું થતું હોય એને શું કહેવાય, વર્તુળનું કેન્દ્ર। અને વર્તુળના કેન્દ્રથી વર્તુળના પરિઘ સુધીના અંતર, આ અંતરને શું કહેવાય, વર્તુળની ત્રિજ્યા કહે છે। ત્રિજ્યાને હું આને નામ આપી દઉં પી, એટલે આ વર્તુળની ત્રિજ્યા આપણે કઈ થાય, ઓપી અથવા તો પી ઓ, આ વર્તુળની ત્રિજ્યા થઈ। હવે વર્તુળના ભાગોની ચર્ચા કરી કે વર્તુળના કુલ કેટલા ભાગો હોય, તો વર્તુળને કુલ ત્રણ ભાગો હોય। એક તો આ સમતલ છે, આ સમતલ ઉપર આપણે, કોઈ પણ સમતલ ઉપર આપણે વર્તુળ દોરી શકીએ છીએ। સમતલ એટલે કે સીધી સપાટી, આપણી ચારિકોરની દિવાલ છે તો એ એક સમતલ કહેવાય, આપણી બેન્ચ છે તો બેન્ચ એક સમતલ કહેવાય, આ મારે બોર્ડ છે તો આ બોર્ડ પણ શું કહેવાય, એક સમતલ। તો એ સમતલમાં વર્તુળના કેટલા ભાગો હોય તેની ચર્ચા કરવાની છે। તો સૌથી પહેલા આપણે એ વસ્તુની ચર્ચા કરતી, તો એના માટે સૌથી પહેલા આ વર્તુળના પરિઘની તમે વ્યાખ્યા લખી લો, પછી આપણે વર્તુળના સમતલની, વર્તુળના ભાગોની ચર્ચા કરી। તો સૌથી પહેલા આ વ્યાખ્યા લખી લો, પછી આપણે આગળ બીજી ચર્ચા કરી। હવે વર્તુળના સમતલની ચર્ચા કરી, હવે વર્તુળ જે સમતલમાં હોય એ સમતલના વર્તુળ ત્રણ સરખા ભાગ કરે, એટલે કે વર્તુળ કોઈ પણ સમતલના ત્રણ ભાગ કરે છે। કયા ત્રણ ભાગ, તો એ આપણે જોવાનો છે। તો વર્તુળ જે કોઈ પણ સમતલમાં આવેલું હોય એ સમતલના વર્તુળ કેટલા ભાગ કરે,
ત્રણ ભાગ, સૌથી પહેલો ભાગ વર્તુળની બહારનો ભાગ, એટલે કે વર્તુળ જેના અંદર દોરેલું છે એની બહારનો ભાગ, એટલે આ બધો જે આપણે આખું બોર્ડ આવેલું છે આ શું કહેવાય, વર્તુળની બહારનો ભાગ, એટલે કે વર્તુળના બહારનો ભાગ. બીજો ભાગ, પેલો કયો થયો, વર્તુળની બહારનો ભાગ, એટલે આ આખો ભાગ હોય બહારનો ભાગ. હવે આ જે વર્તુળ જે અંદર ઘેરાયેલું છે, એટલે કે વર્તુળ અંદર જેટલી જગ્યા રોકે છે આ એ વર્તુળના અંદરનો ભાગ થયો. આ શું થયો, આ વર્તુળ જેટલી જગ્યા રોકે છે આ રહ્યો એ વર્તુળના અંદરનો ભાગ. તો બીજો ભાગ થયો વર્તુળના અંદરનો ભાગ. અને ત્રીજો ભાગ, તો આ વર્તુળ જેટલા ભાગમાં દોરેલું છે, એટલે કે આ વર્તુળ દોરવા માટે આપણે જે રેખાખંડ કયો કે વક્ર રેખા કયો, તો આ વક્ર રેખા જેટલી જગ્યા રોકે છે એ વર્તુળ પરનો ભાગ, એટલે કે વર્તુળ જ્યાં રચાયેલું છે કયો ભાગ, તેને આપણે અંદર આપ્યું છે વર્તુળ. ત્રીજો ભાગ થાય વર્તુળ, એટલે કે વર્તુળ જે ભાગમાં રચવામાં આવ્યું છે તે ભાગ, એટલે આને કહેવાય વર્તુળ. ત્રણ ભાગ થયા, ફરીવાર એકવાર કહી દઉં, એક વર્તુળના બહારનો ભાગ, એટલે કે વર્તુળ જેટલી જગ્યા રોકે છે એના સિવાયનો બહારનો ભાગ, એક વર્તુળના અંદરનો ભાગ, એટલે કે આ જે વર્તુળ દોરેલું છે એના અંદર જેટલી જગ્યા છે એ બીજો ભાગ, અને વર્તુળ જેના ઉપર દોરવામાં આવ્યું છે તે ભાગ ત્રીજો, એટલે કે આખે આખું આપણે દોરેલું છે તે વર્તુળ. આ રીતે વર્તુળના ત્રણ ભાગ પાડવામાં આવે છે, સામાન્ય રીતે વર્તુળના ત્રણ ભાગ હોય. હવે આપણે બીજી ચર્ચા કરીશું, તો વર્તુળનું કેન્દ્ર જોયું, વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા મેં તમને લખાવી દીધી હતી અગાઉ, આપણે ચેપ્ટર નંબર 5 માં આવ્યું હતું, વર્તુળના કેન્દ્રથી વર્તુળના પરિઘ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય. વર્તુળના પરિઘની વ્યાખ્યા મેં તમને અત્યારે લખાવી હમણાં. હવે આપણે લખશી વ્યાખ્યા જીવા. તો વર્તુળની જીવા કોને કહેવાય, તો વર્તુળની જીવાની વ્યાખ્યામાં સૌથી પહેલા આપણે વર્તુળના પરના કોઈ પણ બે બિંદુ, એટલે કે વર્તુળ પરનું કોઈ પણ બે બિંદુ હોય તો એ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવામાં આવે છે. વર્તુળ પર કોઈ પણ તમે બે બિંદુ લઈ જાઓ તો એ બિંદુને જોડતો રેખાખંડ, એટલે કે હું અહીંયા એ વર્તુળ દોરું છું, આ જે વર્તુળ દોર્યું આ વર્તુળનું કેન્દ્ર, એટલે કે આ અહીંયા એક બિંદુ લઈ લો અને આ એક બિંદુ લઈ લો, તો વર્તુળના પરના કોઈ પણ બે બિંદુ, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ, એટલે કે આ જે રેખા છે આ શું છે, વર્તુળની જીવા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે લખવું હોય તો કઈ રીતે લખાય, વર્તુળ પરના ના કોઈ પણ બે બિંદુને જોડતા, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. શું કહેવાય, વર્તુળની જીવા. વર્તુળના પરના કોઈ પણ બે બિંદુ, એટલે કે વર્તુળ ઉપર જે કોઈ પણ બે બિંદુ તમે લઈ લો, અહીંયા લેવું હોય તમારે અહીંયા લેવું હોય તો અહીંયા લઈ લો, તો અહીંયાથી આમ જોડો, તો બે બિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય, વર્તુળની જીવા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે વર્તુળની જીવા લખજો, વર્તુળની જીવા, આખી વ્યાખ્યા આપણે અહીંયાથી આવી રીતે થાય. હવે વર્તુળની જીવા, હવે તમને ખબર છે વ્યાસ, તો વ્યાસની વ્યાખ્યા તમને ખબર છે, વ્યાસ એ ત્રિજ્યા કરતા બમણી હોય, એટલે કે વર્તુળની ત્રિજ્યા જો અહીંયા સુધી હોય તો વ્યાસ કેટલો હોય, વ્યાસ એનથી ડબલ હોય, એટલે કે આ વર્તુળનો ત્રિજ્યા થઈ, અને બીજી બાજુ એટલું ને એટલું લંબાવો, એટલે આ શું થઈ ગયો, વર્તુળનો
વ્યાસ થઈ ગયો। એટલે વ્યાસ પણ એક જીવા જ કહેવાય, કારણ કે બે રેખાખંડ છે, આ બે રેખાખંડને તમે જોડો એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી જે જીવા પસાર થાય તેને શું કહેવાય, વર્તુળનો વ્યાસ કહે છે। વર્તુળના કેન્દ્રમાંથી જીવા ક્યારે પસાર થાય, તો જ્યારે બે સામે સામે હોય, એટલે વર્તુળનો વ્યાસ રહ્યો હોય, વર્તુળના બે ભાગ કરે, બે સરખા ભાગ કરે છે। એટલે કે વર્તુળનો વ્યાસ આપણે કોઈ પણ રીતે દર્શાવી શકીએ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય, અથવા તો વર્તુળની મોટામાં મોટી જીવા, આ રહી મોટામાં મોટી, આની લંબાઈ સૌથી વધારે હોય, જીવાની સૌથી વધારે વધારે લંબાઈ કઈ હોય, તો કેન્દ્રમાંથી જે જીવા પસાર થાય એની લંબાઈ સૌથી વધારે હોય, આની લંબાઈ ઓછી, આમ આવી બાજુ જેમ જવું એમ જીવા ઘટતી જાય, આવી બાજુ જવું એમ વધતી જાય, અહીંયા સુધી વધે, એટલે આ મોટા મોટી જીવા, વળી અહીંથી આમ જવું એટલે શું થઈ જાય, જીવાનો પ્રમાણ ઘટતું જાય। એટલે કે વર્તુળની મોટામાં મોટી જીવાને શું કહેવાય, વર્તુળનો વ્યાસ કહે છે। એટલે એના પછીની વ્યાખ્યા, વર્તુળનો વ્યાસ તો શું થાય, વર્તુળની મોટામાં મોટી, વર્તુળની મોટામાં મોટી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે। અથવા તો તમારે એ વ્યાખ્યા ન લખવી હોય તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે, અથવા એ વ્યાખ્યા તમારે ન યાદ રાખવી, તમને જે વ્યાખ્યા યાદ રહે, અથવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે। તમારે જે વ્યાખ્યા તમને અનુકૂળ આવે એ વ્યાખ્યા આપણે યાદ રાખવાની, જો તમને એમ લાગે કે આ વ્યાખ્યા યાદ રાખવી છે, આ વ્યાખ્યા યાદ રાખવી, તમને જે વ્યાખ્યા યાદ રહે એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય, અથવા તો વર્તુળની મોટામાં મોટી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય। હવે વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે તમને સંબંધ ખબર છે, વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે શું સંબંધ છે, તો વ્યાસ એ ત્રિજ્યા કરતા બમણો હોય છે। વ્યાસ એ ત્રિજ્યા કરતા કેવો હોય છે, બમણો હોય છે, એટલે કે ડબલ ગણો, ત્રિજ્યાને તમે આર કયો, વ્યાસને તમારે ડી કયો, તો વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે શું સંબંધ થાય, 2R બરાબર D, અથવા તો R બરાબર D બાય 2, એટલે કે બે હરખા ક્યારે થાય, ત્રિજ્યાને તમે બે વડે ગુણો એટલે વ્યાસને ત્રિજ્યા હરખી થાય, અથવા તો વ્યાસને તમે બે વડે ભાગો તો બંને વસ્તુ હરખી થાય। પડી ખબર, વર્તુળનો વ્યાસ કોને કહેવાય, વર્તુળની જીવા કોને કહેવાય, ત્રિજ્યા અને વ્યાસ વચ્ચે શું સંબંધ, વ્યાસ એ ત્રિજ્યા કરતા બમણો હોય છે। પડી ખબર, અહીંયા વર્તુળની મેં તમને પરિઘ લખાયો હતો, આ વર્તુળના ભાગ છે, આ શું છે, વર્તુળના ભાગ, વર્તુળ કોઈ પણ સમતલના ત્રણ ભાગ કરે છે, એક વર્તુળની બહારનો ભાગ, એક વર્તુળની અંદરનો ભાગ અને એક વર્તુળ જેના ઉપર વર્તુળ આપણે દોરેલું છે, તે આટલી વસ્તુ સમજા, બીજી વસ્તુ આપણે સમજી, લઘુ વૃતાંશ ગુરુ વૃતાંશ એ આપણે પછી ચર્ચા કરી, પેલા આટલી વસ્તુ લખી લ્યો, પછી આપણે બીજી વ્યાખ્યાની ચર્ચા કરી, પેલા આ વસ્તુ લખી લ્યો।
હવે આપણે આગળ જોઈ બીજી વ્યાખ્યાઓ હવે ચર્ચા કરી વર્તુળની ચાપ તો વર્તુળની ચાપ કોને કહેવાય વર્તુળનું ચાપ તો વર્તુળના ચાપ માટેની આપણે વ્યાખ્યા જોવાની છે તો વર્તુળની ચાપ કોને કહેવાય તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરને વર્તુળની ચાપ કહે છે એટલે વર્તુળ પરના વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેના ભાગને વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેના ભાગની વર્તુળનું ચાપ કહે છે વર્તુળનું ચાપ કોને કહેવાય વર્તુળના કોઈ પણ બે બિંદુ વચ્ચેના ભાગને દાખલા તરીકે અહીંયા મારે આ બિંદુ એ આપેલું છે અહીંયા મારે આ બિંદુ બી આપેલું છે તો આ જે વર્તુળના કોઈ પણ બે બિંદુ વચ્ચેના ભાગને એટલે કે અહીંયાથી આટલું અંતર થયું એ શું થયું વર્તુળની ચાપ કહેવાય આ અંતર અહીંયાથી છૂટું લઈ લો આ એ અને આ બી આ શું થયું વર્તુળની ચાપ હવે તમને એમ કે અહીંયાથી રાઉન્ડ ન ફરો અહીંથી રાઉન્ડ ફરો તો આ વર્તુળની ચાપ જ થઈ આ શું થઈ આ પણ વર્તુળની ચાપ જ થઈ પડી ખબર વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેના ભાગને આ બે બિંદુ છે આ બે બિંદુ વચ્ચે આ જેટલો ભાગ છે આ શું થઈ વર્તુળની ચાપ થઈ આ ઉપરનો ભાગ લઈ લો તો આ પણ શું થઈ વર્તુળની ચાપ એટલે આ બે શું છે વર્તુળની ચાપો છે હવે એમાં પણ ચાપમાં ગુરુ ચાપ ને લઘુ ચાપ એ બધી વસ્તુ આવે છે એ વ્યાખ્યા લખાવ્યો નથી ખાલી સમજાઈ દઉં ગુરુ ચાપ અને લઘુ ચાપ કોને કહેવાય તો આ જે ભાગ છે આ ભાગ મોટો કહેવાય કે નાનો કહેવાય આના કરતા તો આના કરતા આ અંતર રહ્યું નાનું છે એટલે કે આ ભાગ નાનો છે તો આ ભાગને લઘુ ચાપ કહેવાય અને આ મોટી ચાપ છે એટલે કે અહીંયાથી આ અંતર વધારે છે તો આને કેવી કહેવાય ગુરુ ચાપ ચાપમાં બે પ્રકાર લઘુ ચાપ ને ગુરુ ચાપ એટલે કે જે ચાપ મોટી હોય એ ચાપને ગુરુ ચાપ કહેવાય જે ચાપ નાની હોય એ ચાપને લઘુ ચાપ કહેવાય આપણે લઘુ કોણ ને ગુરુ કોણ ત્રિકોણ આવે લઘુ કોણ એટલે કે 90° કરતા નાનો ખૂણો એને લઘુ કોણ કહેવાય 90° કરતા મોટો ખૂણો એને ગુરુ કોણ કહેવાય તો આની અંદર પણ એવી રીતે એટલે કે જે ચાપ નાની હોય એ ચાપને લઘુ ચાપ કહેવાય અને જે ચાપ મોટી હોય એ ચાપને કેવી ચાપ કહેવાય ગુરુ ચાપ એટલે ચાપના પણ બે પ્રકાર લઘુ ચાપ ને ગુરુ ચાપ જે ચાપ મોટી હોય તે ચાપને ગુરુ ચાપ કહેવાય અને નાની ચાપ હોય તે ચાપને કેવી ચાપ કહેવાય લઘુ ચાપ કહેવાય પડી ખબર હવે આપણે આના પછી ચર્ચા કરીશું વૃતાંશ અને વૃતખંડ વૃતાંશમાં બે પ્રકાર લઘુ વૃતાંશ ગુરુ વૃતાંશ વૃતખંડમાં બે પ્રકાર લઘુ વૃતખંડ ગુરુ વૃતખંડ એ પણ આપણે આવી રીતે મોટું અને નાનું હોય એ પ્રમાણે આપણે ભાગલા જોશું પણ તે આપણે પછી જોશું પહેલાં આ વસ્તુ લખી લ્યો લઘુચાપ ગુરુચાપ અને કોને વર્તુળની ચાપ કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેના ભાગને વર્તુળની ચાપ તરીકે આપણે ઓળખીએ છીએ રેડી એ વસ્તુ લખી લ્યો અને આ આકૃતિ વ્યવસ્થિત દોરી લ્યો પછી આપણે બીજી ચર્ચા કરી
तो हवे आपणे लघु वृत्तांश गुरु वृत्तांश ने वृत्तखंडनी चर्चा आपणे आना पछीना लेक्चरमां करशुं। अत्यारे आपणे अहींया सुधी राखी। आ व्याख्या जेटली मैं लखावी ए बधी व्याख्या एक वार बाकी नोटमां अने एक वार रफ नोटमां होमवर्कमां कम्प्लीट लखी अने लेतावानी। एटले के आ चेप्टरमां आपणे आ चेप्टरमां अत्यारे आ रीते आपणे व्याख्या धीमे धीमे जोता जाशुं अने एनुं आपणे पुनरावर्तन करता जाशुं। एटले आ जेटली व्याख्या ने आ जेटलुं मैं लखावी बधुं एक वार बाकी नोटमां अने एक वार रफ नोटमां होमवर्कमां आ बधी व्याख्या लखी अने पाकी करवानी छे। जो आ व्याख्या आवडशे नहीं तो आगळ आपणने खबर पड़शे नहीं। एटले आ व्याख्या आपणने आवडवी जरूरी छे। बीजू आपणे आना पछीना नेक्स्ट लेक्चरमां जोशुं। अत्यारे आपणे अहींया सुधी राखीशुं।